नमस्ते विद्यार्थी मित्रों, आज आपणे धोरण पांच विषय सामान्य ज्ञान में पाठ चार प्राचीन भारतीय विज्ञानीओ विषे भणीशुं। तो सौ प्रथम प्राचीन भारतीय विज्ञानिको एटले प्राचीन एटले जूना समयना, बराबर। तो प्राचीन भारतीय वैज्ञानिकोनी अंदर आपणे सौ प्रथम एक नंबर सुश्रुत, तो एक नंबर सुश्रुत नामना वैज्ञानिके प्लास्टिक सर्जरी ની શોધ કરી હતી, તેથી તેમને પ્લાસ્ટિક સર્જરીના પિતા તરીકે ઓળખાય છે। તો બાર મિત્રો, પ્લાસ્ટિક સર્જરી એટલે શું? તો પ્લાસ્ટિક સર્જરી એટલે કે આપણા શરીરના કોઈ પણ ભાગ ઉપર ખૂબ જ ઊંડો ઘા પડ્યો હોય અને તેને જલ્દી રૂજાવવા માટે ડોક્ટરો તેના ઉપર શરીરના એક ભાગથી ચામડી લઈ અને તેના ઉપર લગાવે છે, તે ક્રિયાને પ્લાસ્ટિક સર્જરી કહેવાય છે। તો આવા પ્લાસ્ટિક સર્જરીની શોધ સુશ્રુત નામના વૈજ્ઞાનિકે કરી હતી। એના પછી બે નંબર ચરક, તો ચરક નામના વૈજ્ઞાનિકે પાચન ક્રિયા અને રોગ પ્રતિકારક શક્તિનો વિચાર રજૂ કરનાર પ્રથમ વૈદ્ય હતા। તો ચરક નામના વૈજ્ઞાનિકે શાની શોધ કરી? તો રોગ પાચન ક્રિયા, તો પાચન ક્રિયા એટલે કે આપણા શરીરની અંદર આપણે જે મોં વડે ખાઈએ ખોરાક, એ અન્નનળી દ્વારા જઠરમાં જાય છે અને જઠરમાં જે પ્રવાહી અને ખોરાક વલોવાય છે તે ક્રિયાને પાચન ક્રિયા કહેવાય છે। તો પાચન ક્રિયા અને રોગ પ્રતિકારક શક્તિ એટલે કે આપણે જે રોગ સામે લડવાની શક્તિ હોય તેને રોગ પ્રતિકારક શક્તિ કહેવાય છે। તો આવો પાચન ક્રિયા અને રોગ પ્રતિકારક શક્તિનો વિચાર રજૂ કરનાર પ્રથમ વૈદ્ય ચરક હતા। ત્રણ નંબર પતંજલિ, તો અત્યારે બાળકો બધા પતંજલિને તો ખૂબ સારી રીતે ઓળખે જ છે। તો પતંજલિએ યોગ તંત્રના શોધક અને યોગ સૂત્રના લેખક હતા। તો બાળ મિત્રો, યોગા આપણે જે યોગા કરીએ તે આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે, તો તેના શોધક પતંજલિ હતા। એના પછી ચાર નંબર આર્યભટ્ટ, તો આર્યભટ્ટ નામના વૈજ્ઞાનિકે શાની શોધ કરી? તો આર્યભટ્ટ નામના વૈજ્ઞાનિકે પૃથ્વી ગોર છે અને તે પોતાની ધરી ઉપર ફરે છે, તેથી દિવસ અને રાત થાય છે, તેવો દાવો કરનાર પ્રથમ ભારતીય વ્યક્તિ એ આર્યભટ્ટ હતા। બાળકો, પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે છે તેથી દિવસ અને રાત થાય છે, તેવું સાબિત કરનાર વૈજ્ઞાનિક આર્યભટ્ટ છે। અને પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે ત્યારે દિવસ અને રાત થાય છે, જેમ કે પૃથ્વી ધરી ઉપર ફરતા ફરતા જે બાજુ નમે તે બાજુ રાત્રિ હોય છે અને જે બાજુ ઊંચી હોય તે બાજુ દિવસ હોય છે, આવું સાબિત કરનાર વૈજ્ઞાનિક આર્યભટ્ટ હતા। એના પછી પાંચ નંબર, તો ભાસ્કરાચાર્ય નામના વૈજ્ઞાનિકે શાની શોધ કરી? તો તેઓએ આકાશી પદાર્થોનું કદ, ગ્રહોના કદ અને ગતિના માપ અંગેના વિજ્ઞાનના ઇતિહાસમાં મહાન ખગોળશાસ્ત્રી અને ગણિતશાસ્ત્રી તરીકે જાણીતા હતા। ભાસ્કરાચાર્ય નામના વૈજ્ઞાનિકે આકાશી પદાર્થોનું કદ, આકાશી પદાર્થો એટલે કે બાર મિત્રો, જે આકાશની અંદર સૂર્ય ચંદ્ર તારા ગ્રહ જે પદાર્થો છે તેને આકાશી પદાર્થો કહેવાય છે, તેના કદ અને ગ્રહોના કદ તેમજ ગતિના માપ અંગેના વિજ્ઞાનમાં મહાન ખગોળશાસ્ત્રી એ ભાસ્કરાચાર્ય હતા। એના પછી છ નંબર, તેઓ બ્રહ્માંડ વિજ્ઞાનના પિતા તરીકે જાણીતા હતા। કોણ હતા? આચાર્ય કપિલ। આચાર્ય કપિલે બ્રહ્માંડ વિજ્ઞાનની શોધ કરી અને તેઓ મહાન વિજ્ઞાનના પિતા તરીકે જાણીતા હતા। આમ દરેક વૈજ્ઞાનિકે દરેક ક્ષેત્રે સારી એવી શોધ કરી છે અને આપણને સારા એવા સારી એવી સમજણ આપી છે। એના પછી આપણે બીજી થોડીક વિશેષ માહિતી જાણીશું। તો ન્યૂટન નામના વૈજ્ઞાનિકે, ન્યૂટન એકવાર બાગમાં બેઠો હતો ત્યારે એક સફરજનનું વૃક્ષ હતું, તેના ઉપરથી એક સફરજન નીચે પડ્યું, તો
आ जो सफरजन नीचे पड़ेलू जोई न्यूटने आ घटना पर थी तेमने गुरुत्वाकर्षण बर नो सिद्धांत मेळवा शोधवानी प्रेरणा मरी एना पछी अने तेओ ए सिद्धांत में न्यूटन सफर बन्या। आम एना पछी ज्यारे जेम्स वॉट नामना वैज्ञानिके रेलवे एंजिन नी शोध करी हती। एना पछी जगदीश चंद्र बोझ एमणे वनस्पति में जीव छे तेवुं साबित करी आप्युं छे। केवी रीते साबित कर्युं बार मित्रों? तो तेओ एक दिवसे सांजना समये रमता हता, घर आंगणे रमता हता, त्या एक वृक्ष हतुं। ए वृक्ष ऊपर अचानक तेओने वृक्ष ऊपर चढ़वानो विचार आव्यो अने वृक्ष ऊपर चढ़ी तेओ वृक्ष ऊपर कूदाकूद करवा लाग्या। त्यारे तेमनी माताए तेमने कह्युं के बेटा वृक्षने हैरान करीश नहीं। त्यारे तेमणे कह्युं के बेटा तू वृक्षने हैरान करीश नहीं। त्यारे जगदीश चंद्र बोझे कह्युं के केम वृक्ष केम हैरान थाय? त्यारे तेमनी माताए कह्युं के वृक्षमां पण जीव छे, ते वृक्ष अत्यारे रात्रे तेने सूवानो समय थयो छे, तेथी तेने हैरान कराय नहीं। तो आ नानकड़ा विचार परथी जगदीश चंद्र बोझने विकसित विज्ञाननो पायो नाखवानी समझ आवी। आम जगदीश चंद्र बोझे वनस्पतिमां जीव छे तेवी शोध करी छे। एना पछी अहीं आपणे केटलाक विज्ञानीओ विशे जाणीशुं કે જેમણે કયા કયા ક્ષેત્રે શોધ કરેલી છે। તો એક નંબર ગેલિલિયોએ ટેલિસ્કોપની શોધ કરી છે। ટેલિસ્કોપ એટલે કે બાળમિત્રો કે જે સાધન છે આપણે દૂરની વસ્તુ કે નજીકની વસ્તુ તેના દ્વારા આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ તેવા ટેલિસ્કોપની શોધ ગેલિલિયો નામના વૈજ્ઞાનિકે કરી હતી। એના પછી બે નંબર ગ્રેહામ બેલ નામના વૈજ્ઞાનિકે ટેલિફોનની શોધ કરી હતી। એના પછી ત્રણ નંબર જ્હોન લુઈસ બેડ નામના વૈજ્ઞાનિકે ટેલિવિઝન એટલે કે ટીવી, આપણે બધા ટીવી વિશે જાણીએ છીએ, તો ટીવી આપણા ઘરમાં હોય તો આપણે મનોરંજન જોવા, તેની અંદર ફિલ્મો જોવા તેમજ સમાચાર સાંભળવા તેનો ઉપયોગ કરીએ છીએ। તો આવી ટીવીની શોધ કરનાર વૈજ્ઞાનિક જ્હોન લુઈસ બેડ હતા। એના પછી બેરોમીટરની શોધ ટોરી શેલી નામના વૈજ્ઞાનિકે કરી હતી। તો બાળમિત્રો, તો બેરોમીટર શું કામ આવે? તો ડૉક્ટરો તેનો ઉપયોગ કરે છે જ્યારે આપણને તાવ આવે ત્યારે તાવનું ટેમ્પરેચર માપવા માટે ડૉક્ટર આ બેરોમીટરનો ઉપયોગ કરે છે। એના પછી થોમસ આલ્વા એડિસન નામના વૈજ્ઞાનિકે વીજળીનો ગોળો એની શોધ કરી હતી। એના પછી ઓરવેલ રાઇટ અને વિર્બલ રાઇટ નામના બંને ભાઈઓએ વિમાનની શોધ કરી હતી કે વિમાન દ્વારા આપણે ઝડપી મુસાફરી કરી શકીએ છીએ, એવી વિમાનની શોધ કરનાર બંને ભાઈઓ ઓરવેલ રાઇટ અને વિર્બલ રાઇટ હતા। એના પછી ઓગસ્ટ લ્યુમિર અને લુઈસ લ્યુમિર નામના બંને બંધુઓએ પ્રોજેક્ટર સિનેમાની શોધ કરી હતી। આમ દરેક વિજ્ઞાનીએ દરેક ક્ષેત્રે સારી એવી શોધ કરી છે અને સારી એવી પ્રગતિ કરી છે। તો બાર મિત્રો, આપણે દરેક ઘણા બધા વિજ્ઞાનીઓ વિશે માહિતી મેળવી હવે તમારે આ પાઠનું સ્વાધ્યાય આપણે હોમવર્કની બુકમાં લખવાનું છે। જય શ્રી કૃષ્ણ બાળકો।